ને મિત્રો મજામાં મિત્રો રીઝનિંગ ના સમય ની અંદર રેલવે બોર્ડ માં અગાઉ પૂછાયેલા પ્રશ્ન પેપર માંથી આ એક ક્રમ માં ગોઠવો એવું કહેવામાં આવ્યું છે જેમાં મેજર છે બ્રિગેડિયર છે કર્નલ છે લેફ્ટનન્ટ જનરલ છે અને કેપ્ટન છે તો મિત્રો ફરીથી કે ક્યારેક ક્યારેક રીઝનિંગ ના સમય ની અંદર તમારું જનરલ નોલેજ કેટલું છે એ પણ ચકાસવાની વાત છે તો જો તમને આ ક્રમ ની ખબર હોય તો તમે આ જવાબ લખી શકો તો જોઈ લઈએ એકવાર આજે લખી દો તો એ તમને ક્યાંક ઉપયોગી થઈ શકશે તો મિત્રો ક્રમ રેડી છે કે સૌથી પહેલા જનરલ પછી લેફ્ટનન્ટ જનરલ મેજર જનરલ બ્રિગેડિયર કર્નલ લેફ્ટનન્ટ કર્નલ મેજર કેપ્ટન અને લેફ્ટનન્ટ તો મિત્રો આપણે જોશું તો મને લાગે છે આ બરાબર તો પહેલા ચાર પછી મેજર જનરલ કોઈ છે નથી બ્રિગેડિયર યસ તો બે પછી કર્નલ તો ત્રણ પછી લેફ્ટનન્ટ કર્નલ છે નથી પછી મેજર એટલે એક અને પછી કેપ્ટન યસ તો પાંચ જોજો ચાર બે ત્રણ એક પાંચ એવું કહે છે હા યસ ધેર યુ આર તો આનો જવાબ આવશે ચાર બે ત્રણ એક પાંચ તો ફરીથી મિત્રો કોઈ કોઈ સમય વાસે કે જેની અંદર તમારો જીકે ની પણ કસોટી છે પણ કઈ વાંધો નહીં આવા તમને ક્યાંક ને ક્યાંક કામ આવી શકે છે જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં ફરીથી અનુસંધાન એવું છે કે એક જોડ આપી છે અને એના જેવી જોડ અહીં ક્યાં રચાઈ રહી છે જોવાની છે જેમ કે રાઇટર છે તો પેન છે તો જો જોઈએ લેખકનું પેન સાથેનું એટેચમેન્ટ પેન્ટરનું કેનવાસ હા એ તો હોય જ પણ આના જેવું હોય છે પેન્ટરનું કેનવાસ સાથે એટેચમેન્ટ છે ટીચરનું ક્લાસ સાથે છે આર્ટિસ્ટનું બ્રશ સાથે છે નીડલનું ટેલર મિત્રો તમે સમજી ચૂક્યા હશો કે રાઇટરને જેમ પેનનો ઉપયોગ થાય એમ પેન્ટરને કેનવાસ નથી એના ઉપર લખે છે ટીચર પણ બોર્ડ નથી અહીંયા ક્લાસ છે તો અહીંયા તમને સ્પષ્ટ છો કે આર્ટિસ્ટ બરાબર જેમ રાઇટર છે પેન પકડીને લખે એમ આર્ટિસ્ટ છે બ્રશ પકડીને એ કરતો હોય છે તો મિત્રો આનો જવાબ આવશે તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ તો એ તો વાત છે ભાઈ કે રીઝનિંગની અંદર મગજ હલાવવાની મજા આવે તો એકચ્યુઅલી મગજને ખોરાક મળી રહ્યો છે એટલે મજા આવે છે શરીરને આપણે ખોરાક આપીએ છીએ પણ મગજને પણ આપણે ખોરાક આપવો જોઈએ અને એટલા માટે જ આ રીઝનિંગની અંદર કોયડાની રૂપે આપણે આગળવાની મજા આવે છે મિત્રો મેં તમને એક ત્રિકોણ માટેનું પૂછ્યું હતું તો જવાબ આપી દઉં ચલો આપી દઉં મિત્રો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે આમાં ત્રિકોણ કેટલા છુપાયેલા છે તો ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે તો મને આનંદ થયો કે તમે લોકો સેકન્ડ સાથે પણ જવાબ આપ્યા છે તો મારો પ્રશ્ન એવો હતો કે સેકન્ડ સાથે જવાબ આપજો જેથી કરીને મજા આવે કે કેટલી સ્પીડમાં તમે કામ કરી રહ્યા છો કારણ કે આ આવડી તો જાય પણ તમને દાખલા દોઢ કલાકે જવાબ આવે તો એનો અર્થ નથી તો અહીંયા તમારી મિનિટ અને સેકન્ડની પણ ધ્યાનમાં લેવામાં આવે છે તો જુઓ જે વાત એટલી છે કે નાના નાના એક બે ત્રણ ને ચાર તો આવડે છે અને એક જે આ મોટો છે એ પણ ખ્યાલ છે મિત્રો આની વાત કરીએ ને તો આ યાદ રાખો કે જ્યારે તમે આમ કરીને આમ કરો છો ને ત્યારે એક બે ત્રણ ચાર આ ચાર તો નાના નાના છે પણ સાથે સાથે તમે જરા જોશો ને તો આમ જે આ લીટી છે ને એના આધારે જો આ બે થયા એ જ રીતે તમારી આ જે લીટી છે ને એના લીધે આ બે થયા એટલે કે ચાર આ પણ થાય છે એટલે કે જ્યારે આવી આકૃતિ હશે એટલે ગણવાની બેસી આપણે ખબર જ છે કે એમાં કેટલા હશે આઠ તો જોજો અહીંયા આઠ અહીંયા આઠ અને અહીંયા ચાર પણ મિત્રો જ્યારે આ જોઈન થાય અથવા તો આમ જોઈન થાય ત્યારે નવા ત્રિકોણ ડેવલપ થાય છે કે નહીં એ જોવું પડશે તો જેમ કે આ બે જ્યારે જોઈન થાય છે ત્યારે તમે જોશો કે જો આ એક ત્રિકોણ ડેવલપ થયો વધારાનો બરાબર એ જ રીતે ઊંધો પણ આ રીતે તો આ બે બે ત્રિકોણ આ થયા પણ આની સાથે કંઈ પેલું થતું નથી કારણ કે અહીંયા કોઈ એનું કોમ્યુનિકેશન નથી કે જેથી કંઈ ત્રિકોણ નવો ડેવલપ થાય તો બસ મિત્રો આ બે વધારાનો એડ કરી દો તો શું થયું કે જુઓ જે અહીંયા પાંચ હતા બીજા આઠ આવ્યા આ ત્રીજા આઠ આવ્યા અને વધારાની અંદર આ બે આવ્યા જોયો છે દસ વીસ અને ત્રેવીસ તો ત્રેવીસ જવાબ જે લોકોનો આવતો હતો એનો સાચો છે તો જો તમે હા કહેતા હો તો હજી એક આપી દઉં ચલો આપી દઉં મને લાગે છે આને જ આધારિત તમને એક ત્રિકોણ આપી દઉં જેથી કરી તમને મજા આવે જેમ કે આ રીતે છે ઓકે તો હવે આમાં તમારે ત્રિકોણો શોધવાના છે પણ ફરીથી તમારે કેટલા ત્રિકોણ છે એ શોધશો પણ ફરીથી તમે વિડીયો સ્ટોપ કરીને સ્ટાર્ટ કરશો એટલે જવાબ પણ લખશો
અને ભેગો ભેગો સમય પણ લખશો, જેથી કરીને મને ખ્યાલ આવે કે કોણ સ્પીડમાં કામ કરી રહ્યું છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને હા, યસ, તમારી કોમેન્ટમાં તો જવાબ લખશો, પણ તમારું લાઇક કરવું અને અન્ય લોકોને શેર કરવું એ બહુ મહત્વનું છે, અને તમે લોકો એ કરી જ રહ્યા છો એનો હું ખરેખર રાજીપો વ્યક્ત કરું છું. કારણ કે ખૂબ લોકો જોડાઈ રહ્યા છે અને બધા આનંદથી જોડાઈ રહ્યા છે, તો બસ એ સારી વાત છે. તો મિત્રો, મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.